अमेरिका में 11,31,280 थी पण वधु केस नोंधायेला छे। अमेरिका में 65,765 थी पण वधु लोकोना मौत निपजा छे। अमेरिका में 1,61,560 थी पण वधु लोको साजा पण थया छे। अमेरिका में सौथी वधु केस न्यूयॉर्क में 3 लाख थी ऊपर, न्यूयॉर्क में 3,15,220 थी पण वधु केस नोंधाया छे। अत्यार सुधी में 24,000 थी पण वधु लोकोना मौत थया छे। संवाददाता नीरव गोवाणी जोड़ाई गया छे। नीरव, ट्रम्पे कोरोना वायरस ने लईने आजे शुं जाहेरात करी छे? जी, अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्पे आज प्रेस ब्रीफिंग दरमियान एवं निवेदन कर्यू हतुं के जे फूड ड्रग एडमिनिस्ट्रेशन विभाग छे अमेरिकानो, तेना द्वारा रिमडेसिविर ड्रग छे तेनो उपयोग करवानी भलामण करी छे। हालनी जे कोरोना वायरसनी जे परिस्थिति छे त्यारे हजी सुधी कोई योग्य वेक्सिन शोधाई नथी, त्यारे जे फूड ड्रग एंड एडमिनिस्ट्रेशन डिपार्टमेंट छे तेना द्वारा हाल तमाम जे पॉजिटिव केस दर्दीओ छे तेमने पर आ ड्रग उपयोग करवानी भलामण करवामां आवी छे। जी जी नीरव, चौक्स थी अमेरिका में लॉकडाउन अंगे लोकोनो शुं मंतव्य छे? કરી અમેરિકાની તો અમેરિકાની અંદર હાલ 11 લાખથી પણ વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમ છતાં જે આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે લોકો જે લોકડાઉન છે તે રીઓપન કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે અમેરિકામાં શિકાગો, ન્યુયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયા સહિત જે મોટા શહેરો છે તે તમામ જગ્યાએ લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જે લોકડાઉન છે તે રીઓપન કરવાની માંગ કરી હતી। જો કે આ જે વિરોધ પ્રદર્શન તે છે કર્યું છે તે સમય દરમિયાન જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન છે તે નથી થતું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી જી નીરવ, અમેરિકન એજન્સીઓ છે તેમના દ્વારા પણ કોરોના પર રિસર્ચ ચાલે છે, જેને લઈને આજે કેવા પ્રકારનો અહેવાલ પ્રસારિત થયો છે? જી ચોક્કસ, જે એક અમેરિકાની એક સંસ્થા છે સેન્ટર ફોર ઇન્ફેક્શન ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, એના દ્વારા આજે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે મુજબ જે કોરોના વાયરસની જે મહામારી છે તે આગામી 18 થી 24 મહિના સુધી રહેશે અને જે કેસ છે તે ઉત્તરોત્તર હજી પણ વધતા રહેશે તેવું આ રિસર્ચ એજન્સીના અહેવાલમાં જાણવામાં આવ્યું છે। જી નીરવ, કોરોનાને લઈને અમેરિકન ઉદ્યોગપતિઓ છે તેમનું પણ શું માનવું છે? જી, આજે જે બિલ ગેટ્સ છે તેઓએ એક જે ખાનગી ચેનલ છે તેના ઇન્ટરવ્યૂ દરમિયાન એક નિવેદન કર્યું હતું કે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા કોરોના વાયરસ માટેની જે વેક્સિન છે તેને હજી આવતા 9 મહિના જેવો સમય લાગી શકે છે। જી નીરવ, ન્યુયોર્કમાં સૌથી વધુ કેસ છે ત્યારે અમેરિકામાં રીઓપન મુદ્દે ટ્રમ્પે કેવી કાર્યવાહી શરૂ કરી છે? જે રીતે ન્યુયોર્ક શહેરની જો વાત કરીએ, ન્યુયોર્કમાં સૌથી વધારે કેસ છે કોરોના પોઝિટિવનો, ત્યારે ન્યુયોર્કના જે ગવર્નર છે ક્યુમો તેઓએ આજે સ્પષ્ટ કહી દીધું છે અને નિવેદન પણ કર્યું છે કે જે ચાલુ શૈક્ષણિક સત્ર છે તે સંપૂર્ણ રદ કરી દીધું છે। નવા શૈક્ષણિક સત્રથી જે ન્યુયોર્ક શહેરમાં જે પરિસ્થિતિ હશે તે મુજબ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવશે। જી જી નીરવ, આભાર સમગ્ર જાણકારી